અમદાવાદના ગાંધી આશ્રમમાં ઓએસડી તરીકે નિવૃત્ત આઈએએસ અધિકારીની નિમણૂક સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. કોંગ્રેસે રાજ્ય સરકાર પર વહીવટી વ્યવસ્થાના નામે ગોઠવણ કરવાનો આરોપ લગાવ્યો અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નિવૃત્ત અધિકારીઓ કબજો જમાવીને બેઠા હોવાનો પણ આક્ષેપ કર્યો. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ કાયદાનો સહારો લેશે તેવી ચીમકી ઉચ્ચારી. માસ પ્રમોશનને લઈને ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રવેશ આપવામાં આવશે તેની કોઈ જ ગાઈડલાઈન કે નિયમો સરકારે જાહેર નથી કર્યા. ત્યારે મોટાભાગની ખાનગી ડિપ્લોમા કોલેજોએ ધોરણ 10ની માર્કશીટ વિના જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ કર્યું. અને સીવાયનો આક્ષેપ છે કે રાજ્ય સરકારે મેનેજમેન્ટ કોટા 50% કર્યું, તેને 25% કરવામાં આવે, નહીં તો એડમિશનના નામે કોલેજો વેપાર કરશે. આ તરફ આરટીઈની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત. ત્યારે એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે વિરોધ વ્યક્ત કરાયો. તત્કાલિક આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે એનએસયુઆઈએ ડીઓને આવેદનપત્ર આપ્યું. દર વર્ષે આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થાય છે, ત્યારે આ વર્ષે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવા એનએસયુઆઈએ માંગ કરી. અમદાવાદ શહેરમાં હવે શિક્ષકો રસ્તા પર બેસીને બાળકોને ભણાવવા મજબૂર બન્યા છે. બીઓ પરમિશન ન હોવાથી કોર્પોરેશનના એસટીટ વિભાગે કેટલીક સ્કૂલો સીલ કરી છે. જે શિક્ષકો ક્યાં બેસીને ભણાવે તે પ્રશ્ન ઉઠ્યો. રાણીપની નવસર્જન સ્કૂલના શિક્ષકોએ આજે રસ્તા ઉપર બેસીને વિદ્યાર્થીઓના ક્લાસ લીધા. દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે શિક્ષકોને જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને તેઓ ક્લાસ લઈ રહ્યા છે. સરખેજના ફતેવાડીમાં એમસી તંત્રએ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી. સફાન પાર્કમાં મોટાપાયે ગેરકાયદેસર દબાણ હટાવવા ડિમોલિશન કરાયું. એમસીની 4 અલગ અલગ ટીમ દ્વારા 4 અલગ અલગ એકમો પર કાર્યવાહી કરાઈ. ડિમોલિશન વખતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો. અમદાવાદના સાણંદમાં એક શિક્ષિકાએ આપઘાત કર્યો છે. પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી આપઘાત કર્યાનું તારણ મળી આવ્યું. તો સાસરી પક્ષ દ્વારા દહેજની માગણી પણ કરી હોવાની ફરિયાદ નોંધાઈ, જેના આધારે પોલીસે પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સાણંદના અણિયારી ગામથી નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. રમજાન વાળંદ નામના બોગસ ડોક્ટર પાસેથી 37,140 મુદ્દા માલ પણ જપ્ત કર્યો. આ વ્યક્તિ ડિગ્રી વગર જ ભાડાના મકાનમાં બોગસ દવાખાનું ચલાવતો હતો. અમદાવાદના વેજલપુર વિસ્તારનો ડિસલિંગનો મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો છે. અરજદારે આક્ષેપ કર્યા હતા કે ડિસલિંગ મામલે પોતાના મળતિયાઓને અને અધિકારીઓની સાંઠગાંઠથી અમુક જ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. વાલ્મીકી સમાજને જ આ ડિસલિંગનો કોન્ટ્રાક્ટ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. તેમ છતાં અમુક અધિકારીઓની મિલીભગતથી વાલ્મીકી ના હોય તેવા લોકોને પણ આ કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યો છે. વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાલિકાએ પ્રિમોન્સૂન પ્લાનની તૈયારીઓ વધારી દીધી. પાલડી કંટ્રોલ રૂમ ખાતે પ્રિમોન્સૂન એક્શન પ્લાનને લઈ મહત્વની બેઠક યોજાઈ, જેમાં વધુ વરસાદમાં પણ રસ્તા ઉપર પાણી ન ભરાય તેનું આયોજન કરાયું અને આ સિવાય ડ્રેનેજ તેમજ સ્ટ્રોમ વોટર લાઇનની સફાઈ બાબતે પણ સમીક્ષા કરવામાં આવી.